ઉત્યાણા ખેડ વિસ્તારમાં મેખડી ગામે ખેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે સેવાકીય કામગીરી કરનારા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક વિકાસ સમિતિ દ્વારા કે અત્યારે જે વિશ્વને એક મોટામાં મોટી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે ગ્લોબલ વોર્મિંગની, કે વિશ્વમાં જે ગરમીનું પ્રમાણ છે એ દિન પછી દિન વધતું જાય છે. આજે આપણે જોઈએ છીએ સમાચારના માધ્યમથી કે યુરોપ કન્ટ્રીમાં 42 ડિગ્રી ઉપર જે ગરમીનું ટેમ્પરેચર છે એ પૂગી ગયું છે. એટલે આવનારા સમયમાં આપણે જો સુરક્ષિત રહેવું હોય તો વૃક્ષારોપણ કરવું પડશે. એટલે એ વૃક્ષારોપણ એ ગ્લોબલ વોર્મિંગના ઉદ્દેશથી ખેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થી સન્માનની સાથે સાથે બધા વિદ્યાર્થીઓને એક એક વૃક્ષનું રોપા આપવામાં આવે છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. અને સાથે સાથે આવનારી જે ભવિષ્ય છે, આવનારો જે સમય છે એ શિક્ષણનો હે, નોલેજનો હે, ટેકનોલોજીનો હે, તેના માટે પણ ખેડ સામાજિક વિકાસ સમિતિ છે એ શિક્ષણ ક્ષેત્રે પણ ખેડ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો કરે છે. સામાજિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2022 માંગરોળ તાલુકાના જૂનાગઢ જિલ્લાના મેખડી ગામ મુકામે હતું. તેમાં 128 જેટલા 10 અને 12માંના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને એ સિવાય જે સમાજમાં વિવિધ ક્ષેત્રે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને ઘેડ વિસ્તારના ક્લાસ 1 ક્લાસ 2 અને વિવિધ સરકારીમાં જે વિદ્યાર્થીઓએ સફળ થયા છે, પરીક્ષાઓ પાસ કરી છે, તેવા બધા વિદ્યાર્થીઓનો આજે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા અને એની ટીમ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.